અયોધ્યાના રામ મંદિરમાં પ્રતિષ્ઠિત થનારી મૂર્તિઓનું સિલેક્શન વોટિંગ દ્વારા કરવામાં આવ્યું છે. પરંતુ પ્રશ્ન એ છે કે વર્ષોથી જે રામલલ્લાની મૂર્તિની પૂજા થાય છે તે હવે ક્યાં રાખવામાં આવશે? પ્રસ્તુત છે સ્પેશિયલ રિપોર્ટ. રામ મંદિરની પ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે ઘણા બધા કાર્યક્રમો હવે જાહેર થઈ ગયા છે. તે પૈકી રામલલ્લાની 51 ઇંચની મૂર્તિ પણ નક્કી કરી દેવાઈ છે. ઉલ્લેખનીય છે, આ મૂર્તિનું કામ 3 અલગ કારીગરોને આપવામાં આવ્યું હતું, જેમાંના 2 સાઉથ ઇન્ડિયાથી હતા તેમજ 1 જયપુરના હતા. આ મૂર્તિ રામ ભગવાનની બાળપણની મૂર્તિ જેવી જ લાગશે. વળી તેમનું રૂપ દિવ્ય અને પ્રભાવશાળી રાજા જેવો હશે. વળી મૂર્તિમાં વિવિધ અલંકારો પણ હશે. પરંતુ હવે પ્રશ્ન એ છે કે વર્ષોથી જે મૂર્તિની પૂજા કરવામાં આવી રહી છે તેનું શું થશે? સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રી રામ જન્મભૂમિમાં રામલલ્લાની 2 મૂર્તિના દર્શન થશે, જેમાં 1 મૂર્તિ જે નવી બનાવવામાં આવી છે તે અલગ રહેશે, જ્યારે વર્ષોથી જે મૂર્તિની પૂજા કરવામાં આવી રહી છે તે મૂર્તિ ઉત્સવ મૂર્તિની જેમ રહેશે, જેને કોઈ ઉત્સવ પ્રસંગે બહાર લાવી શકાશે. શ્રદ્ધાળુઓ દૂરથી દર્શન કરી શકે તે માટે 5 વર્ષના બાળ સ્વરૂપ પ્રભુની મૂર્તિ મૂકવામાં આવશે. આ રામ મંદિરમાં સીતાજીની મૂર્તિ મૂકવામાં આવનારી નથી, કારણ કે આ રામ ભગવાનનું જન્મસ્થાન છે. જ્યારે રામ ભગવાનના અને સીતા માતાના લગ્ન થયા હતા ત્યારે રામ ભગવાન 27 વર્ષના હતા. જ્યારે અહીં જન્મભૂમિમાં રામ ભગવાનના 5 વર્ષના હતા ત્યારની મૂર્તિ પધરાવવામાં આવનાર છે. આ માટે રામ જન્મભૂમિમાં રામ ભગવાનની સાથે સીતા માતાની મૂર્તિ પધરાવવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે રામ મંદિર બનાવવા માટે આશરે 900 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ રામ મંદિરની પ્રતિષ્ઠા વિધિ 15 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી થશે, જેમાં 15 જાન્યુઆરીના રોજ ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિ પધરાવાશે. 16 જાન્યુઆરીથી રામ ભગવાનની મૂર્તિ માટે પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાન થશે. ઉલ્લેખનીય છે કે રામલલ્લાની શોભાયાત્રા 17 જાન્યુઆરીના રોજ નીકળવાની હતી, પરંતુ સુરક્ષાના કારણોસર આ શોભાયાત્રા મોકૂફ રાખવામાં આવી છે. 18 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ આયોજન કરાયેલો છે. 19 જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં અગ્નિકુંડની સ્થાપના કરવામાં આવશે. 20 જાન્યુઆરીના રોજ રામ મંદિરના ગર્ભગૃહમાં 81 નદીઓના જળ દ્વારા અભિષેક કરવામાં આવશે. 21 જાન્યુઆરીના રોજ યજ્ઞ પૂજાની સાથે સાથે ભગવાન રામનો 125 કળશોથી દિવ્ય સ્નાનાભિષેક કરવામાં આવશે. 22 જાન્યુઆરીના રોજ મુખ્ય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવશે, જેમાં મૃગશીર્ષ નક્ષત્રમાં ભગવાન રામની ભવ્ય પૂજા કરવામાં આવશે. રામ મંદિરના આવા જ અપડેટ્સ માટે પ્રમુખ પ્રસંગમ ચેનલ સાથે જોડાયેલા રહો.